સંદેશ રાઠોડ ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 6 જેમનું નામ છે ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો. ખાસ યાદ રાખજો, ભક્તિ યુગમાં ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશેની વાત કરતા હતા. ભાગ 2 ની અંદર આપણે લાસ્ટ મુદ્દો જોયો હતો સૂફી આંદોલન. તો એ સૂફી આંદોલનો અગત્યનો હોવાને કારણે આપણે એમના મહત્વના મુદ્દાઓ છે એની પાછી ચર્ચા કરીએ છીએ. તો એ જોઈએ તો કે મધ્યકાલીન ચળવળમાં સૂફી આંદોલનો પણ સમાવેશ થાય છે, એટલે કે ભક્તિ આંદોલનો હતા એ જ સમય દરમિયાન સૂફી આંદોલનો પણ મધ્યકાલીન સમયની અંદર રહેલા હતા. અને જે આ સૂફી શબ્દ છે, ખાસ યાદ રાખજો, આ સૂફી શબ્દ જે છે એ ઇસ્લામના જે ધાર્મિક વિચારકો હતા, તો ઇસ્લામના ધાર્મિક વિચારકો દ્વારા આ સૂફી શબ્દ છે એમને વ્યક્ત કરેલો છે. જેમ હિન્દુ સમુદાયે એમને સંત તરીકેનો શબ્દ આપેલો, એવી જ રીતે ઇસ્લામના આવા ધાર્મિક વિચારકોએ એને સૂફી શબ્દ છે એ સૂફી શબ્દ વ્યક્ત કરેલો હતો. અને આ ચળવળનો મુખ્ય હેતુ, ખાસ યાદ રાખજો, આ ચળવળનો મુખ્ય હેતુ જે છે એ ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમ સંબંધ સ્થાપિત કરવાનો જે છે એ પ્રેમ સંબંધ સ્થાપિત કરવાનો. કેમ કે એ સમય દ્વારા જે ભુવાઓ જે ત્યારબાદ ધાર્મિક સંતો હતા, તો એ લોકોને છે એ ઈશ્વરથી ડરાવી દીધા હતા કે તમે પાપ કે પુણ્ય ના આવા છે માર્ગો ઉપર આડા ચડાવી દીધા હતા, જેને કારણે મનુષ્ય અને ઈશ્વર વચ્ચે પ્રેમ નતો, મનુષ્ય ઈશ્વરથી ડરતા હતા. તો એને કારણે આવો ડર દૂર થાય અને મનુષ્ય અને ઈશ્વર વચ્ચે પ્રેમ સંબંધ સ્થાપિત કરવા માટે આવા સૂફી આંદોલનો કે ભક્તિ આંદોલનો કરવામાં આવેલા હતા. સૂફી જે આંદોલનો હતા, તો એ સૂફી આંદોલનોની 4 પરંપરાઓ હતી. ખાસ યાદ રાખજો, કેટલી પરંપરાઓ હતી? 4 પરંપરા અનુસાર સૂફી આંદોલનો છે એ થતા હતા. અને એ 4 પરંપરાઓ આપણે જોઈએ, ખાસ યાદ રાખજો, ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. આવી 4 પરંપરાઓ છે એ પ્રચલિત બનેલી હતી, જેમાંથી ચિશ્તી અને સુહરાવર્દી છે એ આ પરંપરા લોકપ્રિય પરંપરાઓ બનેલી હતી સાચા માર્ગ બતાવવા માટેની. અને એ પણ ધર્મની અંદર સાચા માર્ગ બતાવવાની આ પરંપરાઓ લોકપ્રિય બનેલી હતી. અને એમની અંદરના મહત્વના આવા સૂફી સંતો જોઈએ તો તેમાં મોહિનુદ્દીન ચિશ્તી, નવાઝુદ્દીન ઓલિયા, તો આ નવાઝુદ્દીન ઓલિયા, તથા દક્ષિણ ભારતની અંદર છે એ દક્ષિણ ભારતની અંદર શેખ બોહરાનુદ્દીન ગરીબ. ખાસ યાદ રાખજો, એમનું નામ છે શેખ બોહરાનુદ્દીન ગરીબ છે એ આ પરંપરાના પ્રખ્યાત સંતો હતા કે જેના દ્વારા ઇસ્લામની અંદર પણ સૂફી સંતો દ્વારા ધાર્મિક પરંપરાઓમાં લોકોને જે છે એ સાચી દિશા બતાવવામાં આવેલી હતી. આ મહત્વના મુદ્દાઓ આપણે આગળના સેશનમાં જોયા. હવે આ સેશનની અંદર શરૂઆત કરીએ છીએ ભક્તિ અને સૂફી આંદોલનોની અસરો. અત્યાર સુધી આવે સંતો વિચારકો એમની વિચારધારાઓ વિશે માહિતી મેળવી, પરંતુ એમના આંદોલનને કારણે સમાજમાં એમની અસર કેવી પડી, સમાજના લોકોએ એમને એક્સેપ્ટ કર્યો કે સમાજના લોકોએ એમને છે એ રિજેક્ટ કર્યો, એના વિશે આપણે જોઈએ. તેમજ એની અસર કેવી થઈ, કે લોકો ઉપર સમાજમાં એની અસર કેવી થઈ, એના વિશે આપણે હવે જોઈએ છીએ. તો ભક્તિ અને સૂફી આંદોલનોની અંદર સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરે બધા છે એ જોડાયા હતા. ફરી પાછું કહી દઉં, સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરે બધા જે છે એ સમુદાયના વ્યક્તિઓ છે, આ બધા સમુદાયો છે. તો આ સમુદાયના વ્યક્તિઓ આવા સૂફી આંદોલનોની અંદર કે પછી ભક્તિ આંદોલનોની અંદર બધા જોડાયા હતા. અને આ બધાના ઉપદેશથી હિન્દુમાં છે એ હિન્દુની અંદર, ઇસ્લામમાં એટલે કે મુસ્લિમની અંદર, તો એ બધાએ ઉપદેશો આપ્યા. અને સમાજમાં છે એ બાહ્ય આડંબરો કે આપણે દેખાદેખી કરતા હોય તો એવા બાહ્ય આડંબરો કે આપણે બીજાને બતાવું કે ભાઈ હું ધર્મ માટે આ કરું છું, હું ધર્મ માટે આ કરું છું, મારો ધર્મ આ છે, એને બાહ્ય ઓળખાણ થાય. તો આવા બાહ્ય આડંબરો જેમની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ તો કબીર દ્વારા આવા બાહ્ય આડંબરોને છે કટાક્ષ રૂપે ખૂબ જ સરસ દુહાઓ વ્યક્ત કરેલા છે. તો એવા બાહ્ય આડંબરો,
ઊંચ નીચના ભેદભાવ કે ખાસ કરીને ધર્મની અંદર આપણને છે કે તમે આ ધર્મના છો તો તમે નીચા છો, તમે આ ધર્મના છો તો તમે ઉચ્ચ જ્ઞાતિ છો. તો આવા ઊંચ નીચના ભેદભાવ પાડી દીધા હતા. ત્યારબાદ વહેમો, ખાસ કરીને લોકોની અંદર આ કે ભગવાન તમારા ઉપર કોપાયમાન થશે, ભગવાનનો તમારા ઉપર છાંયો છે, તમે રાક્ષસના છાંયામાં આવી ગયા છો, કોઈ ખરાબ શક્તિ તમારા માટે આ કરી રહી છે, તો એવા વહેમો. ત્યારબાદ અંધશ્રદ્ધા, કે જો તમારે ઉપર આ રીતે ખરાબ તમને વળગણ થઈ છે તો તમારે આવા કાળા દોરા ધાગા કરાવવા જોશે, તમારે આવી વસ્તુ છે એ કરાવી જોશે, તમને છે એ આ થઈ રહ્યું છે તો આ તમારા માટે યોગ્ય નથી. તો લોકોને આવી અંધશ્રદ્ધાઓ છે, એ અંધશ્રદ્ધાઓમાં પરોવાયેલા હતા. તેમજ કુરિવાજો, દીકરીને દૂધ પીતી કરી દેવી, દીકરાનું મહત્વ, તેમજ જે છે એ આડે છે એ વિધવાનું મોઢું જોવું, બિલાડી આડે ઉતરવી, તો આવા કુરિવાજો છે એ સમાજની અંદર પ્રચલિત હતા. તો આવા કુરિવાજો ઉપર એમની સૌપ્રથમ અસર થઈ હતી. એટલે કે આ બધી બાબતો, બાહ્ય આડંબરો, ઊંચ નીચના ભેદભાવ ને આવા વહેમોન, એ બધું જે સમાજની અંદર પ્રચલિત હતા, તો એ બધાને દૂર કરી અને લોકોને સાચો માર્ગ છે એ સાચો માર્ગ બતાવેલો હતો. કે ભગવાનના આપણે બધા સંતાનો છીએ, તો ભગવાન આપણા ઉપર ક્યારેય છે એ ગુસ્સે થઈ શકે નહીં. ભગવાન આપણા માટે છે એ ખાસ કરીને કુરિવાજોની અંદર બલિ, કે ભગવાન કોઈ જીવની હિંસા છે એ માગે નહીં, કે ભાઈ બલિ ચડાવી, પણ એ કુરિવાજ એ સમયનો હતો. તો આવા કુરિવાજો છે એ દૂર કરવા માટે આ સંતોએ, આ વિચારકોએ ઉપદેશ આપી લોકોને ધર્મના માર્ગે છે એ વાળેલા હતા. અને એમને ધર્મનો સાચો અર્થ જે સામાન્ય માણસો સમજી શકતા ન હતા, ખાસ યાદ રાખજો, એ સમય દરમિયાન આવા લોકો છે એ આવા બીજા લોકોની વાતોમાં આવી ગયા હતા. એની પાછળનું કારણ એ જ હતું કે સામાન્ય માણસ છે એ ધર્મને સમજી શકતો ન હતો. એટલે એ સમય દરમિયાન આવી ભક્તિ અને સૂફી આંદોલનો થયા, અને આ આંદોલનોને કારણે સામાન્ય માણસ પણ હવે ધર્મનો અર્થ છે એ સમજવા લાગ્યો હતો, કે ભાઈ સાચો ધર્મ શું છે એ આ આંદોલનથી, આ ચળવળોને કારણે સમજવા લાગ્યો હતો. અને ઈશ્વર સર્વનો છે. જો માત્ર કોઈ બ્રાહ્મણોનો કે માત્ર કોઈ જે સંતોનો કે માત્ર કોઈ આવા વૈરાગી વ્યક્તિઓ હોય તો ઈશ્વર એમનો જ છે એવું નથી. ઈશ્વર સર્વનો છે, એ પછી સાધુ સંતો હોય કે પછી એ બ્રહ્મચારી હોય કે પછી ઘર સંસાર ચલાવનાર ગૃહસ્થ વ્યક્તિ હોય, તો એ ઘર સંસાર ચલાવનાર તમામ વ્યક્તિઓ છે ઈશ્વર સર્વનો. નાનાઓનો છે, મોટાઓનો છે, વૃદ્ધનો છે, સ્ત્રીઓનો છે, પુરુષોનો છે, તમામનો છે એ ઈશ્વર સર્વનો છે. અને તેને આપણે મેળવીશું 23 શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી, એટલે કે ફેલાઈ હતી, કે ઈશ્વર બધાને છે એ મળશે એવી શ્રદ્ધા લોકોની અંદર જન્માવા માટે આ ભક્તિ અને સુખી આંદોલનની અસરથી લોકો પણ સમજવા લાગ્યા હતા કે ઈશ્વર છે એ બધાને મળી શકવાનો છે. પરંતુ એ પોતાના કર્મને આધારે છે, એ તમે ક્યાં ધર્મ પાળો છો, કેવા છો એ આધારે નહીં, પરંતુ તમારા કર્મો કેવા છે, તો એ કર્મના આધારે ભગવાન સર્વને મેળવશે એવી શ્રદ્ધા લોકોની અંદર આ વિચારકો દ્વારા, આ સંતો દ્વારા છે એ ફેલાઈ હતી. પ્રસરાય એટલે ફેલાવવું, પ્રસરવું એટલે કે ફેલાવવું. તો બધા લોકોમાં આવી પોઝિટિવ એનર્જી છે એ પોઝિટિવ એનર્જી ફેલાયેલી હતી. ભક્તિ અને સૂફી આંદોલનોની અસરોની અંદર આગળ જોઈએ તો એમની અંદર જે સાધુ અને સંતો, અથવા જે આપણે આગળ જોઈ હતી કે જે ચિશ્તી સંતો હતા, તો એ ચિશ્તી સંતોના એટલે કે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેનો જે ભેદભાવ હતો, ખાસ બાબત યાદ રાખજો, ધર્મ વચ્ચેનો જે ભેદભાવ હતો તો એ ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવને ઓછો કર્યો છે, કે જેના કારણે આ જે આપણે આ બંને વસ્તુ જે છે એ ઓછા થઈ ગયા છે, આપણે કોઈ પણ ધર્મની અંદર આપણે હવે માનવા લાગ્યા છીએ. તેમજ કબીર જેવા જે સંતો હતા, તો કબીર જેવા સંતોના શિષ્યોની અંદર હિન્દુ અને મુસ્લિમ, જો યાદ રાખજો, કબીર જેવા સંતોમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના વ્યક્તિઓ એમના શિષ્યો છે, એ કબીરના શિષ્યો બંને ધર્મના વ્યક્તિઓ બન્યા હતા.
એટલે વિચાર કરો કે એમે કહેલા જે સિદ્ધાંતો છે એની અસર લોકો સુધી કેટલે પહોંચી હશે કે જેને કારણે બંને ધર્મના લોકો છે એ કબીરને છે એ માનવા લાગ્યા. એટલે આવા ચિશ્તી સંતો દ્વારા આ આંદોલનની અંદર ખાસ જે ઊંચ નીચના ભેદભાવો હતા જે આપણે જોઈએ છે કે આપણે આ હિન્દુ ધર્મની અંદર પણ ધર્મ સુધારકો જે છે સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, તો આ વ્યક્તિઓ પણ ઉચ્ચ નીચના જે ભેદભાવો હતા એમના વિરોધી હતા અને આના કારણે આવા ભેદભાવોની એ સમય દરમિયાન અસર થઈ અને એ ભેદભાવોને કારણે આ વ્યક્તિઓ છે એ આ વ્યક્તિઓ થકી આવા ભેદભાવો ઓછા છે એ ઓછા થયેલા હતા. અને આ સંતોએ જે કંઈ પણ નાત જાતના જે ભેદભાવો હતા તો એ નાત જાતના ભેદભાવો પણ ભૂલાવી દીધા. દરેક વ્યક્તિ માણસ છે આ બાબત યાદ અપાવી દીધી કે કોઈ પણ પ્રકારની નાત જાત છે નહીં. ઈશ્વરે ધરતી ઉપર આપણને મનુષ્ય તરીકે અવતાર આપ્યો છે તો એમાં આપણે ગમે તેના ઘરે જન્મીએ તો એમાં કોઈ પણ નાત કે જાત નડતી નથી, બધા મનુષ્ય છે. તો આવા નાત જાતના ભેદભાવ ભૂલી દરેકને પોતાના શિષ્યો છે એ શિષ્યો કબીરે બનાવ્યા હતા અને દરેક વ્યક્તિ કબીરના શિષ્ય પણ બનવા માંગતા હતા ભલે એ પછી ગમે તે ધર્મના હોય. તો આવી બાબતોને કારણે એમના ઉદાહરણો જોઈ તો એમાં મીરાબાઈ જે એક રાજપૂતાણી હતા, ત્યારબાદ રૈદાસ, ત્યારબાદ રસખાન, તો હિન્દુ અને મુસ્લિમ વ્યક્તિઓ છે એ એમના શિષ્યો બન્યા હતા એમના ઉદાહરણો પણ રહેલા છે. અને ત્યાર પછી ગ્વાલિયરની અંદર જોઈએ તો કે ગ્વાલિયરમાં સૈયદ મહંમદ ઠોસ આ નામના એક સૂફી સંત હતા, ચિશ્તી સંત હતા. તો સૈયદ મહંમદ ઠોસ વિંધ્યાચળના જે પર્વતો હતા તો એ વિંધ્યાચળના પર્વતોમાં એકાંત જીવન જે સ્થાન પામતા હોય એવા સંતો સાથે તો વિંધ્યાચળના પર્વતોમાં એકાંત સ્થાનોમાં હિન્દુ જે સંતો હતા તો એ આવા સૈયદ મહંમદ હિન્દુ સંતો સાથે જે છે એ આ વિંધ્યાચળના એકાંત સ્થળમાં વર્ષો સુધી છે એ વર્ષો સુધી એમની સાથે રહ્યા હતા. કે આ સંતો સાથે એ મુસ્લિમ સંત પણ વિંધ્યાચળના પર્વતોની અંદર રહેલા હતા. તો આમ મુસ્લિમ રહસ્યવાદી વિચારધારાઓ જે છે તો એ રહસ્યવાદી વિચારધારાઓમાં સંખ્યાબંધ હિન્દુ વિચારધારાઓની જે ક્રિયાઓ હતી, ખાસ યાદ રાખજો આ હિન્દુઓની વિચારધારાની જે ક્રિયાઓ હતી તો એ મુસ્લિમ ધર્મની અંદર પણ છે, એ મુસ્લિમ ધર્મની અંદર પણ ઉમેરાઈ હતી. એટલે કે હિન્દુ અને મુસ્લિમ એક સરખી ક્રિયાઓ છે, એક સરખી વિધિઓ છે. એટલે કે પોતાના ધર્મની અંદર જે ક્રિયા કર્મકાંડો કરવામાં આવતી હતી તો આવી ધાર્મિક વિધિઓમાં સમાનતા છે એ સમાનતા જોવા મળતી હતી. પરંતુ માત્ર એમના નામ અલગ અલગ પણ એક સરખી ક્રિયાઓ એક સરખી વિધિ છે એ કરવામાં આવતી હતી. હિન્દુ ધર્મમાં વિધિનું નામ કંઈક અલગ, મુસ્લિમ ધર્મમાં એ વિધિનું નામ કંઈક અલગ, પણ એના માટેની જે ક્રિયા જે વિધિ હતી એ એક જ હતી. તો આવા પ્રકારની વિધિઓ હિન્દુ અને મુસ્લિમ રહસ્યવાદી વિચારધારા દ્વારા એમને એક સમાન છે એ એક સમાન બનાવી દીધેલ હતી. અને આવી વિધિઓ સૂફી જે કંઈ પણ સંતો હતા તો એ હિન્દુ ધર્મની જે ક્રિયાઓ અપનાવેલી હતી તો હિન્દુ ધર્મ દ્વારા જે ક્રિયાઓ અપનાવી હતી એ ક્રિયાઓમાં જોઈએ તો કે સૌ પ્રથમ એવી વિધિઓની અંદર જો અહીંયા પાછું હું તમને જણાવી દઉં કે અહીંયા જે નામ આપ્યું વિધિઓ તો એવી જે વિધિઓ હતી તો એમની અંદર કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સૌપ્રથમ સંત બનવા માટે કે વિચારક બનવા માટે જોડાય છે તો એવા વ્યક્તિઓએ સૌપ્રથમ શિર મુંડન કરાવવું પડે. હિન્દુ ધર્મમાં પણ થાય છે અને મુસ્લિમ ધર્મમાં પણ એ વ્યક્તિ છે એ શિર મુંડન માથા ઉપર ટકો છે એ કરાવે છે. ત્યારબાદ જનબીન, જો હિન્દુ લોકો છે એને ભિક્ષાપાત્ર કહે છે. શું કહે છે એને? ભિક્ષાપાત્ર. જ્યારે મુસ્લિમ લોકો એને શું કહે છે તો કે મુસ્લિમ લોકો એને જનબીન કહે છે. તો એવા સંતોએ છે એવા વિચારકોએ છે એવા સાધુએ છે એ જનબીન ધારણ કરવું પડે. આપણે હિન્દુમાં તો કે એને ભિક્ષાપાત્ર છે એ ભિક્ષાપાત્ર ધારણ કરવું પડે. તો આ વિધિ પણ સરળથી હતી. ત્યારબાદ જે મુલાકાતી આવે એટલે કે એમને જે વ્યક્તિ પણ કોઈ મળવા આવે તો એના માટે પાણી ધરવું,
એટલે કે હિન્દુમાં પણ એ વ્યક્તિઓને સૌ પ્રથમ પાણીનો આગ્રહ કરે છે કે ભાઈ તમે પાણી પીશો તો સૌ પ્રથમ એમને પાણી છે એ મુલાકાતીઓને આપવામાં આવે છે, પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય. ત્યારબાદ સંગીતના મુસાયરા, કે હિન્દુ વ્યક્તિઓની અંદર એમને ડાયરા કહેવામાં આવે છે, જ્યારે મુસ્લિમમાં એમને શું કહે છે તો કે એ વ્યક્તિઓ એમને મુસાયરા કહે છે. તો આવા ડાયરા અને મુસાયરા હિન્દુ અને મુસ્લિમમાં અમુક બાબતોની જે વિધિઓ હતી એ વિધિઓની અંદર આવી સમાનતા છે એ સમાનતા જોવા મળે છે. તો આવી સમાન વિધિઓ છે એ આ રહસ્યવાદી વિચારધારામાં, ખાસ યાદ રાખજો કઈ બાબત છે તો કે રહસ્યવાદી વિચારધારા. તો એ રહસ્યવાદી વિચારધારામાં હિન્દુ અને મુસ્લિમમાં એક સમાન વિધિ એક સમાન ક્રિયાઓ છે એ જોવા મળે છે, માત્ર નામ અલગ. ત્યારબાદ એ સમય દરમિયાન આવા જે ભક્તિ અને સૂફી સંતો હતા, તો ભક્તિ અને સૂફી સંતો દ્વારા સમાજની કાયાપલટ જ કરી નાખી હતી, કે એ સમય દરમિયાન આવા સમાજમાં પરિવર્તનો આવ્યા અને આવા પાવનકારી પરિવર્તનો થકી સમાજનો આખો દેખાવ છે સમાજની આખી કાયા છે એ બદલાઈ ગયેલી હતી, અને એના કારણે હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત છે એ એક કરવાની વાત આ વિચારધારાના એટલે કે ધાર્મિક સમુદાયોના જે ભક્તિ યુગ દરમિયાન સંતો અને સૂફી સંતો હતા તો એમને એક કરી દેવાની વાત છે એ રહેલી હતી. અને આ હિન્દુ મુસ્લિમ સંત દ્વારા દરેકે સમભાવ સદાચાર અને ભાઈચારાની ભાવનાની વાત કરેલી હતી. ફરીથી કહું છું, ખાસ યાદ રાખજો, હિન્દુ સંત હોય કે મુસ્લિમ સંત હોય તો એમને સમભાવ સદાચાર અને ભાઈચારાની ભાવના કેળવાય એવી તમામ લોકોને, હિન્દુ હોય તો હિન્દુ લોકોને આવી વાત કરી, મુસ્લિમ હોય તો મુસ્લિમ સંતોએ મુસ્લિમ લોકોને છે એ આવી જે ભાવના દરેકની અંદર છે એ ભાઈચારાની ભાવના વ્યક્ત થાય એવી વાત છે એ આ સંતો વિચારકો દ્વારા છે એ આવા આંદોલનોની અંદર ચળવળોમાં કરવામાં આવેલી હતી. અને આ વાતને જે લોકોએ સ્વીકારી એ લોકો છે એ આજે આગળ રહેલા છે, એ લોકોનો આજે વિકાસ છે એ થઈ ગયેલ છે. તો આવી વિચારધારા અપનાવી અને લોકો ધાર્મિક ક્ષેત્રે છે એ ધાર્મિક ક્ષેત્રે આગળ વધી બાહ્ય આડંબર કુરિવાજો અંધશ્રદ્ધાઓ વહેમો છે આ બધી બાબતોથી દૂર છે એ દૂર રહ્યા હતા. તો આવી વિચારધારા દરેકને વ્યક્તિઓમાં ફેલાવેલી હતી. અને ભારત દેશ અનેક સંસ્કૃતિ અનેક ધર્મને આશ્રય સ્થાન આપ્યું છે. તો ભારત દેશની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી જૈન બૌદ્ધ જરથોસ તો આવા તમામ ધર્મના લોકો ભારત દેશની અંદર આશ્રય સ્થાન એટલે કે આ તમામ લોકો ભારતના આશ્રય ઉપર છે એ આશ્રય સ્થાન રહ્યો છે અને એ તમામ ધર્મના લોકો ભારતમાં આવી અને વસવાટ કર્યો છે. એનું આપણે એક ઉદાહરણ જોઈએ છે કે દૂધમાં સાકર ભરી જાય એમ પારસી લોકો અહીંયા આપણા ભારત દેશની અંદર ભરી ગયેલા હતા, કે એ લોકો એમાં આવે તોય છતાંય છે એ દૂધ ઉભરાયું નહીં એ રીતે છે એ લોકો ભરી ગયા હતા. આમ મધ્યકાલીન સમયની અંદર જે સંતો અને વિચારકો હતા તો એ ખાસ યાદ રાખજો સમયગાળો છે મધ્યકાલીન. તો મધ્યકાલીન સમયની અંદર સંતો વિચારકો સૂફીઓ દ્વારા સરળ ભાષાની અંદર સ્પષ્ટ રીતે ઉપદેશ આપ્યો અને આ ઉપદેશથી લોકોની અંદર છે એક ધર્મ પ્રત્યે સાચી ભાવના કેળવાય ધર્મનો સાચો માર્ગ બને તે તેમના ઉદ્દેશ્યથી પ્રાણ છે એ પૂર્યા હતા. એટલે કે લોકોની અંદર જે છે એ એક પોઝિટિવ વાઇબ્સ આવે તો એના માટે આવા સરળ ઉપદેશથી લોકોને છે એ ધર્મનું બાબત ધાર્મિક માન્યતાઓનું છે એ ધાર્મિક માન્યતાઓનું ભાન આવા સંતો અને વિચારકો દ્વારા ચળવળો અને આંદોલનો કરી અને સાચો માર્ગ છે એ બતાવેલો હતો. આ મહત્વનું છે તો આનો પર તમે સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો. પ્રકરણની અંદર જોયેલા મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ તો આ વિસ્તૃત પ્રકરણ જે આપણે ત્રણ ભાગમાં જોયું છતાં પણ આપણે આમની અંદર માત્ર ચાર મુદ્દાઓ વિશે જ છે અભ્યાસ કર્યો છે, જેમની અંદર પેલું હતું ઉદ્ભવ અને વિકાસ એટલે કે જે આ ભક્તિ યુગ દરમિયાન ધાર્મિક સમુદાયોની અંદર જે સૂફી સંતો અને હિન્દુ સંતો હતા તો એમનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો એના વિશેની આપણે વાત કરી.
ત્યારબાદ બીજા મુદ્દાની અંદર મુખ્ય સંતો અને તેમની વિચારધારા કે જેમની અંદર આપણે જે છે એ રામાનુજાચાર્ય ત્યારબાદ અલગ અલગ સંતો કબીર મીરાબાઈ તુલસીદાસ જેના વિશેની આપણે વાત કરી તો એ લોકોની વિચારધારા છે એ આપણે આ બીજા પોઈન્ટની અંદર વાત કરી કે જેના દ્વારા હિન્દુ અને મુસ્લિમ સંતો દ્વારા ધાર્મિક ચળવળો દ્વારા લોકોને સાચો ધર્મ છે એ બતાવ્યો અને લોકોને છે એ સામાન્ય લોકો પણ ધર્મ સરળતાથી સમજી શકે એટલા માટે આ વિચારકોના વિચારોથી લોકો પ્રભાવિત થયા. ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણે જોયો સુફી આંદોલનો કે જેવી રીતે હિન્દુ લોકો સંતોના વિચારો હતા તો હિન્દુ સંતોના વિચારો અનુસાર મુસ્લિમના જે સુફી સંતો હતા તો એ સુફી સંતોએ પણ મુસ્લિમ ધર્મની અંદર આંદોલન કર્યા અને મુસ્લિમ ધર્મની અંદર પણ સુધારા વધારા કરી અને મુસ્લિમમાં પણ સાચો માર્ગ છે એ બતાવ્યો. અને લાસ્ટ મુદ્દો આજના જ સેશનની અંદર આપણે જોયું ભક્તિ અને સુફી આંદોલનોની અસર, તો એ અસર બાબતનો આપણો આ છેલ્લો મુદ્દો આજનો હતો એ આપણે આ પ્રકરણની અંદર જોયો. તો વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો અહીંયા પૂર્ણ થાય છે, એટલે કે ભાગ 3 ના અંતે આપણે એમને પૂર્ણ કરીએ છીએ. અને આ સેશનના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે, એ વર્કશીટ તમારી રફ બુકની અંદર સુંદર અક્ષરોએ પાકી કરી અને તેમની અંદર પૂછાયેલા પ્રશ્નો વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા કે એક બે વાક્યના પ્રશ્નો તો જે કંઈ પણ પૂછાયું હોય તો એ તમારે તમારી રફ બુકની અંદર લખવાનું રહેશે. સાથે સાથે આ પ્રકરણમાં એટલે કે પ્રકરણના અંતે જે લખવાના રહેશે. આ બાબત પણ ખાસ યાદ રાખજો, પાકી બુકમાં આ પ્રકરણ 6 છે એ લખી લેવાનું રહેશે. ધન્યવાદ.